मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलिभद्राद्य जैन धर्मोस्तु मंगलम। परम कृपालु परमात्मा ने शिव कृपा थी अपने सौ ने खूब सुंदर मजाना हृदय परिवर्तन योग मळे छे अने एमानो एक विशिष्ट कोटिनो योग एटले चतुर्मास। ए चतुर्मासनो आजे प्रवेशनो दिवस तमारा संग माटे एक अनुपम दिवस छे। त्रण वखत आवा प्रसंग आवे एक चतुर्मासनी अंदर, एक प्रवेश एनो प, बीजो परिषणनो प अने त्रीजो चतुर्मास परिवर्तननो प। आ त्रणेय पनी अंदर अपने कंईक जोईए संदेशो। आम तो आ दुनिया में पापनो पण प छे, पुण्यनो पण प छे, प्रवज्या एटले के दीक्षानो पण प छे, पैसानो पण प छे, पत्नीनो पण प छे, पतिनो पण प छे, पुत्रनो पण प छे, पुत्रीनो पण प छे, पेढ़ीनो पण प छे, ने आवा केटलाय पनी पंचायत नथी करी। पण छेल्ला प पर जईए के आपणे परम पदनी प्राप्तिनो पण प छे। तो आ त्रण प आपणे लईए જ્યારે ચતુર્માસનો પ્રવેશ તમારે આંગણે સાધ્વીજી ભગવંતનો સાધ્વીશ્રી નીતિ ગુણાશ્રી આડીનો થઈ રહ્યો છે ત્યારે અમારા તરફથી શુભકામના શુભ આશીર્વાદ રૂપે એક જ આશીર્વાદ હોય કે આ ચતુર્માસના પ્રવેશ દ્વારા તમારા સૌના જીવનની અંદર ધર્મનો એટલે કે દેવ ગુરુ અને ધર્મનો પ્રવેશ થાવ। ધીરે ધીરે કરતા એક પ્રક્રિયા હોય છે જે નાલયની અંદર જ્યારે પરમાત્માનો પ્રવેશ થયા પછી શુભ મુહૂર્તે પરમાત્માની પ્રતિષ્ઠા થાય છે। મેં સાંભળ્યું છે સારા વિધિકારકોને જ્ઞાનીઓ પાસેથી કે પ્રતિષ્ઠા કરતાં પણ પ્રવેશના મુહૂર્તનું વિશેષ મહત્ત્વ હોય છે। ખૂબ ઉત્સાહપૂર્વક વાજતે ગાજતે આ પ્રવેશ મંગલમય રીતે થતો હોય છે। પ્રવેશ થયા પછી ધીરે ધીરે એ પરિણામ તરફ ગાડી આગળ વધે। જે પ્રવૃત્તિની અંદર પરિણામ નથી, જે પ્રવૃત્તિમાં પરિણામનું લક્ષ્ય નથી, એ પ્રવૃત્તિને નિષ્ફળ કહેવામાં જ્ઞાની ભગવંતોને ક્યાંય વાંધો નથી આવતો। તો આ પ્રવેશનો પ આપણા જીવનમાં દેવ ગુરુ ધર્મનો દાનશીલ તપ ભાવનો દર્શન જ્ઞાન ચારિત્ર તપનો એ પ્રવેશ થાય અને ધીરે ધીરે એ માત્રા વધતા 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 કોન્શિયસ ટુ સબકોન્શિયસનું ચાલે, બાહ્ય મનથી અંતરમનમાં ચાલે, પ્રવચન શ્રવણની એક સુંદર પ્રક્રિયા ચાલે અને એ પ્રક્રિયાઓ દ્વારા ધીરે 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 આપણો આત્મા જાગૃત થતો જાય। અને એમ કરતાં કરતાં જ્યારે પરિષણની વ્યાખ્યાઓ ગુરુ ભગવંતો કરે, પરિતઃ વસનમ આત્માનમ, આત્માની ચારે બાજુ વસવાની વાત આવે ત્યારે વીતેલા 50 દિવસનો પ આપણને કે 50 પછી કોઈ કચાશ નથી રહી અને બરાબર પરિષણના દિવસ સુધીમાં એટલે કે સંવત્સરીના દિવસ સુધીમાં આપણું જીવન ધર્મમય બની ચૂક્યું હોય, આપણો આત્મા પરમાત્મામય બની ચૂક્યો હોય અને છેલ્લે એની પરીક્ષાના દિવસો આવે એ આવે ચતુર્માસ પરિવર્તનના। ગુરુ ભગવંતોનો પ્રવેશ થવાથી ગુરુ ભગવંતોને શું, પરિષણ કરાવવાથી ગુરુ ભગવંતોને શું, અને ચતુર્માસ પછી વિહાર કરી જવાથી ગુરુ ભગવંત શું દિવસો? તો આ આજે આવ્યા અને આવતીકાલે ચાલ્યા જશે, પણ કંઈક રહીને કંઈક અસર જાય છે કે પ્રસંગ વહી જાય છે અને રંગ રહી જાય છે અને આવો રંગ આપણા જીવનમાં ઉઠે ત્યારે ચતુર્માસ પરિવર્તન થાય એ પૂર્વે આપણા હૃદયનું પરિવર્તન થઈ ગયેલું હોવું જોઈએ, તો એ ચતુર્માસ સફળ બને છે। યોગાનુયોગ તમારે ત્યાં જ્યારથી આ વિમલનાથ પરમાત્મા પધાર્યા છે ત્યારથી સકલ સંઘને ખૂબ સુંદર યોગો મળ્યા છે, બહુ સારા સારા ચતુર્માસો મળ્યા છે અને આખી ધર્મની પ્રક્રિયા ચાહે ચતુર્માસ હિન્દુસ્તાનમાં કે દુનિયામાં ક્યાંય પણ હોય એ બધાએ ચતુર્માસોનો એક ચતુર્માસોનું એક જ પ્રયોજન હોય કે આપણો આત્મા કેવી રીતે વિમલ બને અને આવા પોતે વિમલ બનેલા આત્મા એવા વિમલનાથ પરમાત્મા જ્યારે આપણે ત્યાં બિરાજમાન છે ત્યારે બહુ સુંદર નામ તમારા સ્થાનનું નગરનું છે વસઈ શબ્દ। પૂર્વકાળમાં પરમાત્માની વસ્તી જ્યાં વધારે હોય એવા સ્થાનને આ શબ્દ તરીકે ઓળખવામાં આવતો અને એ રીતે આપણા કચ્છના પ્રવેશ દ્વાર જેવા ભદ્રેશ્વર તીર્થનું પ્રાચીન નામ વીર વસઈ હતું। એવી રીતે ડેલવાડાના ડેરામાં વિમલ સાહેબ મંત્રીએ ખૂબ પ્રતિમાજી ભરાવીને સુંદર જિનાલય બનાવ્યું એનું નામ વિમલ વસઈ હતું અને તમારે ત્યાં બે જોડાઈ જાય એવું છે। તમે બધાએ આ ચતુર્માસને એવા સુંદર રીતે ઉજવો, ખૂબ સુંદર ધર્મ આરાધનાઓ કરો, દેવ ગુરુ ધર્મની વિશિષ્ટ આરાધના કરો અને એના દ્વારા આ વસઈનું નામ વિમલ વસઈ બને અને વિમલ વસઈ એ નામ સાર્થક બને
એ હદે સાર્થક બને કે આપણા સૌનું જીવન જ વિમલ વસઈ બની જાય, શુદ્ધ ભાવોની આપણા જીવનમાં વસ્તી થઈ જાય, આપણો આત્મા જ વિમલ વસઈ રૂપ બની જાય, એવા મંગલ આશીર્વાદ, એવા શુભ આશીર્વાદ આ પ્રસંગે કર્યું છે કે જ્યારે આ ચતુર્માસનો વિષય આવ્યો, આ ચતુર્માસની ચર્ચા થઈ ત્યારે માત્ર એક જ વખત સમાચાર કરાવવાથી વસઈના શ્રી સંઘે ઉત્સાહભેર રીતે આ વાતને વધાવી લીધી અને જે વસ્તુ સ્વપ્નમાં પણ નહોતી એ વસ્તુ સાકાર બની આજે આપણી સામે છે. અને સાધ્વીજી ભગવંતને પણ એવો ભાવ જાગ્યો કે ગચ્છાધિપતિ પદ આપણા આચાર્ય ભગવંત કલાપ્રસાદ સ્વામીને અપાઈ રહ્યું છે, ત્યારે આવા અવસરે આપણે જવું જોઈએ. અને 10-10 વર્ષના વાણા વીતી ગયા મુંબઈ છોડે, અને 10 વર્ષ પછી રાજસ્થાનથી ઉગ્ર વિહારે મુંબઈ આવવાનું થયું, અને ત્યારે એ ચતુર્માસની પ્રથમ પસંદગી જ વસઈ ઉપર, અને વસઈ સંઘનો પણ એવો જ ભાવ. જ્યારે પરસ્પર ભાવોની પરિપૂર્તિ થાય છે ત્યારે ચોક્કસપણે સોનામાં સુગંધ પડે છે. આ તમારું ચતુર્માસ બહુ સરસ થાવ, સફળ થાવ અને સવાયું થાવ એવા અંતઃકરણપૂર્વકના સકળ સંઘને આશીર્વાદ. સૌનું સ્વાસ્થ્ય વર્તમાન પરિસ્થિતિમાં સારું રહે, અને વધુમાં વધુ આ જ્ઞાન યજ્ઞનો, આ સત્સંગ માહોલનો તમે બધા લાભ લો, નાના મોટા સૌ એનાથી ભાવિત બનો. ખૂબ દાન, ખૂબ ચારિત્ર ધર્મની પાલના, ખૂબ તપશ્ચર્યાઓ અને ખૂબ આરાધનાઓ પૂર્વક આ ચતુર્માસ ઐતિહાસિક અને આરાધનામય અપૂર્વ બનો એવા મંગલ આશીર્વાદ. સર્વમંગલ મંગલિમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ ધર્મલાભ.